નમસ્કાર વિદ્યાર્થી મિત્રો યુટ્યુબ લર્ન સંસ્કૃત ચેનલમાં આપનું સ્વાગત છે મિત્રો ગયા વિડીયોમાં આપણે પ્રથમ ભાગમાં નાટ્યમ એત માયા કૃતમ મેં આ નાટ્ય રચ્યું છે આ પદ્યના પ્રારંભિક ત્રણ શ્લોક જોયા હતા ત્યાર પછી આજે બીજા ભાગમાં આગળના ત્રણ શ્લોકનો અભ્યાસ કરીશું શ્લોક નંબર ચાર ક્વચિત ધર્મ ક્વચિત ક્રીડા ક્વચિત અર્થ ક્વચિત છમ ક્વચિત હાસ્યમ ક્વચિત યુદ્ધમ ક્વચિત કામ ક્વચિત વધ ઓકે તો આ શ્લોકને આપણે શબ્દાર્થ સહિત સમજવાનો પ્રયત્ન કરીએ મિત્રો તમે ધ્યાનથી જોશો તો અહીં ક્વચિત ક્વચિત શબ્દ દરેકમાં એક સમાન આપેલો છે ક્વચી દ્વચિત દલંત આવશે ક્વચી દ ક્વચિત શબ્દનો અર્થ થશે ક્યાંક ક્વચિત એટલે ક્યાંક ખ્યાલ આવ્યું હવે જુઓ ક્વચિત એટલે ક્યાંક ત્યાર પછી અહીંયા શબ્દ છે ધર્મ ધર્મ એટલે ધર્મ ક્યાંક ધર્મ ફરી પાછો ક્વચિત શબ્દ એટલે ક્યાંક ક્રીડા એટલે ક્રીડા ક્યાંક ક્રીડા ક્યાંક ધર્મ ક્યાંક ક્રીડા ક્વચિત અર્થ ક્વચિત અર્થ અર્થ એટલે અર્થ ધન ક્યાંક અર્થ ક્વચિત છમ ક્વચિત એટલે ક્યાંક અને છમ એટલે શાંતિ ક્યાંક શાંતિ ક્વચિત એટલે ક્યાંક અને અહીંયા હ શબ્દ છે બેટા હાસ્યમ એટલે હાસ્ય ક્યાંક હાસ્ય ક્વચિત યુદ્ધમ એટલે ક્યાંક યુદ્ધ ક્વચિત કામ ક્યાંક કામના અને ક્વચિત વધ ક્યાંક વધ નાટ્યમાં હોય જ છે અર્થાત કે નાટ્યમાં શું હોય છે તે અહીં સમજાવ્યું છે તો કે નાટ્યમાં ફરી આપણે શબ્દાર્થ સહિત સમજીએ ક્વચિત ધર્મ એટલે ક્યાંક ધર્મ ક્વચિત ક્રીડા એટલે ક્યાંક ક્રીડા ક્વચિત અર્થ એટલે ક્યાંક અર્થ ક્વચિત છમ એટલે ક્યાંક શાંતિ ક્વચિત હાસ્યમ એટલે ક્યાંક હાસ્ય ક્વચિત યુદ્ધમ એટલે ક્યાંક યુદ્ધ ક્વચિત કામ એટલે ક્યાંક કામના અને ક્વચિત વધ એટલે ક્યાંક વધ નાટ્યમાં હોય જ છે અર્થાત કે નાટ્યમાં શું હોય છે તો કે ક્યાંક ધર્મ ક્યાંક ક્રીડા ક્યાંક અર્થ ક્યાંક શાંતિ ક્યાંક હાસ્ય ક્યાંક યુદ્ધ ક્યાંક કામના અને ક્યાંક વધ આ નાટ્યમાં હોય જ છે ઓકે મિત્રો નાટ્યમાં હોય જ છે એના માટે સંસ્કૃત શબ્દ નથી એ આપણે કૌશમાં લખવાનો છે ઓકે ત્યારબાદ આપણે આગળનો શ્લોક જોઈએ શ્લોક નંબર પાંચ ધર્મો ધર્મ પ્રવૃત્તાનામ કામ કામોપ સેવી નામ નિગ્રહો દુર્વિનિતતાનામ વિનિતતાનામ દમક્રિયા મિત્રો અહીં પ્રથમ શબ્દ આવશે ધર્મ પ્રવૃત્તાનામ મિત્રો ધ્યાન રાખજો આ પ્રથમ શબ્દ છે ધર્મ પ્રવૃત્તાનામ એટલે ધર્મમાં પ્રવૃત્ત રહેનારાઓને અને બીજો શબ્દ આવશે ધર્મ ધર્મ એટલે ધર્મ આ જે નાટ્ય છે નાટક છે એ શું શીખવે છે કોને શું શીખવે છે તેના વિશે સમજાવ્યું છે તો કે ધર્મ પ્રવૃત્તાનામ એટલે ધર્મમાં પ્રવૃત્ત રહેનારાઓને અને ધર્મ એટલે ધર્મ ત્યારબાદ ત્રીજા નંબરે શબ્દ આવશે કામોપ સેવીનામ કામોપ નામ એટલે કામનું સેવન કરનારાઓ નહીં અને ચોથો શબ્દ આવશે કામ કામ એટલે કામ કામના ઓકે પ્રથમ શબ્દ કયો આવશે ધર્મ પ્રવૃત્તાનામ જેનો અર્થ થશે ધર્મમાં પ્રવૃત્ત રહેનારાઓને બીજો શબ્દ છે ધર્મ એટલે ધર્મ ત્યાર પછી ત્રીજો શબ્દ આવશે કામોપ નામ એટલે કામનું સેવન કરનારાઓ કરનારાઓને અને ચોથો શબ્દ આવશે કામ એટલે કામ ત્યાર પછી બીજ લીટીમાં જોઈએ દૂરવિનિતતાનામ આ કયો શબ્દ છે પાંચમા નંબરનો શબ્દ છે દુર્વિનિતતાનામ એટલે ખરાબ વર્તન કરનારાઓને અને નિગ્રહો છઠ્ઠો શબ્દ છે નિગ્રહો એટલે સંયમ ખરાબ વર્તન કરનારાઓને સંયમ તથા વિનિતાનામ વિનિતાનામ એ સાતમો શબ્દ છે વિનીતાનામ એટલે વિનયપૂર્વક વર્તરા વર્તન કરનારાઓને અથવા વર્તા વર્તન કરનારાઓને અહીં શબ્દ ખોટો છે બેટા વિનયપૂર્વક વર્તન કરનારાઓને અને આઠમો શબ્દ છે દમ ક્રિયા એટલે દમન કરવાની ક્રિયા જે નાટ્યમાં હોય જ છે ઓકે મિત્રો ફરી એકવાર આપણે જોઈએ શબ્દશ અનુવાદ પ્રથમ શબ્દ આવશે ધર્મ પ્રવૃત્તાનામ ધર્મ પ્રવૃત્તાનામ એટલે ધર્મમાં પ્રવૃત્ત રહેનારાઓને બીજો શબ્દ છે ધર્મ એટલે ધર્મ અહીં આ વાક્ય પૂરું થશે ધર્મમાં પ્રવૃત્ત રહેનારાઓને ધર્મ ત્યાર પછી શબ્દ આવશે કામોપ નામ એટલે કામનું સેવન કરનારાઓને ત્યાર પછી ચોથો શબ્દ આવશે કામહ કામહ એટલે કામ કામનું સેવન કરનારાઓને કામ ત્યાર પછી શબ્દ આવશે પાંચમા નંબરે દુર્વિનીતા નામ એટલે ખરાબ વર્તન કરનારાઓને નિગ્રહો નિગ્રહો એટલે સંયમ કાબૂમાં રાખવું દુર્વિનીતાનામ એટલે કે જે ખરાબ કર્મ કરે છે ખરાબ કામ કરે છે ખરાબ વર્તન કરે છે તેમના માટે સંયમ એટલે કે તેમને કાબૂમાં રાખવું કાબૂમાં રાખવું તથા વિનીતાનામ વિનીતાનામ એટલે વિનયપૂર્વક વર્તનારાઓને અથવા વિનયપૂર્વક વર્તન કરનારાઓ માટે આઠમો શબ્દ છે દમ ક્રિયા હાય એટલે કે દમન કરવાની ક્રિયા નાટ્યમાં હોય જ છે અથવા નાટ્યમાં હોય છે જ ઓકે મિત્રો તો નાટ્યમાં શું હોય છે તો કે નાટ્યમાં જે ધર્મમાં પ્રવૃત્ત રહે છે તે લોકો માટે ધર્મ હોય છે જે લોકો કામનું સેવન કરે છે તેમના માટે કામ હોય છે જે લોકો ખરાબ કર્મ કરે છે ખરાબ વર્તન કરે છે તેમના માટે સંયમ હોય છે અને જે વિનયપૂર્વક વર્તે છે તેમના માટે દમન કરવાની ક્રિયા આ નાટ્યમાં હોય જ છે ઓકે મિત્રો ત્યાર પછી આપણે છઠ્ઠા નંબરનો શ્લોક જોઈએ નાના ભાવોપસંપન્ન નાના અવસ્થા અંતરાત્મકમ લોકવૃત્તાનુકરણમ નાટ્યમ એ મયાકૃતમ મિત્રો જુઓ નાના નાના શબ્દનો અર્થ થશે વિવિધ ભાવો સંપનમ ભાવોપ સંપનમ એટલે ભાવોથી યુક્ત અહી પ્રથમ શબ્દ આવશે નાના એટલે વિવિધ સંપનમ એટલે ભાવોથી યુક્ત વિવિધ ભાવોથી યુક્ત ફરી પાછો શબ્દ છે નાના નાના એટલે વિવિધ પછી અહીં શબ્દ છે નાના અવસ્થા અંતરાત્મકમ નાના એટલે વિવિધ અવસ્થા એટલે અવસ્થાઓને અને અંતરાત્મકમ અંતરાત્મકમ એટલે અંતરમાં ધરાવનારું અર્થાત ધારણ કરનારું વિવિધ અવસ્થાઓને અંતરમાં ધરાવનારું અને લોકવૃત્તા 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 અનુકરણમ લોકવૃત્તા એટલે લોકોના આચરણનું અને અનુકરણમ એટલે અનુકરણ કરનારું એ ત એ એટલે આ નાટ્યમ એટલે નાટ્ય મયા એટલે મેં અને કૃતમ એટલે રચ્યું છે ભરત મુનિ કહે છે કે આ નાટ્ય મેં રચ્યું છે ફરી એકવાર મિત્રો આપણે શબ્દશઃ અનુવાદ જોઈએ તો પ્રથમ શબ્દ આવશે નાના એટલે વિવિધ ભાવોપસંપન્ન એટલે ભાવોથી યુક્ત વિવિધ ભાવોથી યુક્ત ત્યાર પછી ફરી પાછો શબ્દ આવશે નાના એટલે વિવિધ અવસ્થા એટલે અવસ્થાઓને અને અંતરાત્મકમ એટલે અંતરમાં ધારણ કરનારું વિવિધ અવસ્થાઓને અંતરમાં ધારણ કરનારું અને લોકવૃત્તા એટલે લોકોના આચરણનું અને અનુકરણમ એટલે અનુકરણ કરનારું લોકોના આચરણનું અનુકરણ કરનારું હવે અહીં શબ્દ એ તત છે બેટા ધ્યાન રાખજો એ ત તો એ તત એટલે આ નાટ્યમ એટલે નાટ્ય અને મયાકૃતમ એટલે મેં રચ્યું છે આ નાટ્ય મેં રચ્યું છે અહીં ભરતમુનિ કહે છે કે વિવિધ ભાવોથી યુક્ત વિવિધ અવસ્થાઓને અંતરમાં ધારણ કરનારું અને લોકોના આચરણનું અનુકરણ કરનારું આ નાટ્ય મેં રચ્યું છે ઓકે મિત્રો તો આના આ બીજા ભાગમાં આપણે શ્લોક નંબર ચાર પાંચ અને છનો અભ્યાસ કર્યો ત્યારબાદ જે બાકીના ત્રણ શ્લોક છે એને આપણે આગળના ભાગમાં જોઈશું આજનું આ લેક્ચર અહીં આપણે પૂર્ણ કરીએ છીએ ધન્યવાદ